नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामा? धोरण बे विषय कलोल गुजराती पर्यावरण। अगाउ आपणे चार भाग ચોપડીમાં ભણી ગયા, આજે ભણીશું ભાગ પાંચ પાઠ આઠ સોય સંચો ને સાબુ, એમાં ભણીશું ભાગ પાંચ। તમે ચાર ભાગ સુધીનું તો લેસન તમે ચોપડીમાં અને નોટમાં લખી દીધું હશે। આજે આપણે લખવા ભણવાનો છે ભાગ પાંચ। ભાગ પાંચમાં આપણે જોઈશું, આજે આપણે પહેલાં ચોપડીમાં પણ આ કવિતા જોઈ ગયા હતા, પણ આપણે સાપોથીમાં જોઈશું। ગીત ગાઓ। પ્રશ્ન એક, ગીત ગાઓ। ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ પાલી હું। અહીંયા તમને કાળા અને લાલ અક્ષરથી લખેલું છે, જે લાલ અક્ષરથી લખેલું છે એ આપણે જોવાનું, પછી નીચે આવશે ખાલી જગ્યામાં લખવાનું, બરાબર? તો ટ ટ ટપાલી હું, ટપાલ સૌને પહોંચાડું હું। મેં તમને કવિતા સમજાવી હતી, ચોપડીમાં તમને કવિતા હે સમજાવી હતી, પણ આપણે થોડી સમજી લઈએ સાપોથીમાં પણ। પ્રશ્ન એક છે, એમાં ગીત ગાઓ એટલે ટટ ટપાલી હું, ટપાલ સૌને પહોંચાડું હું। ટપાલી સૌને ટપાલ પહોંચાડી છે। ક ક ક ક ક ક કાગળ વેચું, એટલે કે છે ક ક ક કાગળ વેચું હું। પોસ્ટકાર્ડ પરબીડિયા વેચું, સારા માઠા સંદેશાથી સુખડા વેચું દુખડા વેચું। પોસ્ટકાર્ડ પરબીડિયા વેચે છે અને સારા અને માઠા સંદેશાથી સુખડા વેચું દુખડા વેચું, અને સારા સમાચાર અને દુઃખના સંદેશા પહોંચાડે છે। અમુકને સુખના સંદેશા પહોંચાડે, અમુક દુઃખના સંદેશા પણ હોય છે ટપાલમાં। મની ઓર્ડર જો આવે કોઈનો, મની ઓર્ડર જો, મની ઓર્ડર એટલે પૈસા, મની એટલે પૈસાનો, ઓર્ડર જો કોઈનો આવે તો ર ર ર ર ર રૂપિયા વેચું, ર ર ર ર રૂપિયા વેચું। ટ ટ ટ ટ ટપાલી હું, એટલે કે ટ ટ ટ હું ટપાલી હું। ક ક ક ક કાગળ વેચું, ર ર ર ર રૂપિયા વેચું। અહીં તમને ચિત્ર બતાવ્યું છે, જો તો ચિત્રમાં ટપાલી ડબ્બો જે ટપાલ નાખવાનો હોય, આપણે ટપાલ લખીને આમાં નાખવાની હોય, એ તમારે પછી પોસ્ટ ઓફિસમાં જાય બધી ટપાલો, પછી એ ટપાલો તમારે જે જગ્યાએ પહોંચાડવાની હોય એ પછી પોસ્ટ ઓફિસમાં અલગ અલગ જે સ્તરે પહોંચાડવાની હોય એ સ્તરની જગ્યાએ બધી ટપાલો જુદી પાડવામાં આવે, અને પછી આ ટપાલી હોય એ ટપાલી સૌ સૌના ઘેર ટપાલ પહોંચાડે છે, બરાબર? પોસ્ટ ઓફિસમાં બધી પછી ટપાલો પહોંચે, એથી પછી તમારા ઘરે જે જગ્યાએ અમદાવાદ જાણે તો અમદાવાદની જુદી પાડે, સુરતની હોય સુરત જગ્યાએ, એ પછી જાય બધી જગ્યાએ જુદી જુદી, આ પોસ્ટ ઓફિસનો ગાડી છે, એવી રીતે અલગ અલગ જગ્યાએ ટપાલી ટપાલ પહોંચાડે છે। ખબર પડી ને ટપાલી શું કામ કરે છે? ટપાલ સૌને પહોંચાડે છે, પરબીડિયા પોસ્ટકાર્ડ એ બધું કાગળ વેચવું, કાગળ વેચવા જાય છે એટલે ટપાલ વેચવા જાય છે, અમુકના મની ઓર્ડર વેચે છે, રૂપિયા વેચે છે, મની ઓર્ડર આવે તો રૂપિયા વેચવા જવું પડે, એ બધું કામ ટપાલી કરે છે। તો હવે આપણે આ કવિતા જોઈ, ગીત ગાયા, ટ ટ ટપાલી હું, ટપાલ સૌને પહોંચાડું હું, ક ક ક કાગળ વેચું હું, પોસ્ટકાર્ડ પર બિરિયા વેચું, સારા માઠા સંદેશાથી દુખડા વેચું સુખડા વેચું, મની ઓર્ડર જો આવે કોઈનો, ર ર ર રૂપિયા વેચું, ટ ટ ટપાલી હું, ક ક કાગળ વેચું, ર ર રૂપિયા વેચું। તો આપણે આ ગીત
ગાયા અને સમજ્યા. હવે આગળ જોઈશું પ્રશ્ન બે. ચિત્રોને ગીતના રંગીન શબ્દોને આધારે ઓળખો અને નામ લખો. અહીંયા આપણને ગીત આપશે, આ ચિત્ર છે, ચિત્રો આપ્યા છે અને અહીંયા ગીતમાં જે રંગીન શબ્દોથી જે નામ આપ્યા છે એ ચિત્ર જોઈને એનું નામ નીચે આપણે લખવાનું છે. એને શું કહેવાય? એ આપણે રંગીન શબ્દો લખ્યા છે એ શબ્દો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખવાના છે. ચિત્રમાં ચિત્ર જોઈને લખવાના છે શબ્દો, બરાબર. ટપાલીમાં પોસ્ટકાર્ડ ના થઈ જાય અને પોસ્ટકાર્ડમાં ટપાલી ના લખાઈ જાય એ ધ્યાન રાખવાનું, બરાબર. તો પહેલું ચિત્ર શાનું છે? ટપાલીનું. તો આ ટપાલી રંગીન શબ્દ છે, એ ટપાલી અહીંયા આપણે ખાલી જગ્યામાં લખશું ટપાલી. પછી બીજો નંબર શું છે? પોસ્ટકાર્ડ. તો પોસ્ટકાર્ડ ક્યાં છે? ગીતમાં આવ્યું. તો આ પોસ્ટકાર્ડ અહીંથી જોઈને લખવાનું, એટલે જોઈનેમાં ભૂલ ના પડે એનું ધ્યાન રાખવાનું. પોસ્ટકાર્ડ ક ડ ઉપર રેપ આવશે, બરાબર. અહીંયા પો પણ કાનો માત્ર પો સર દો સસલાનો અને ટ જોડે લો આવશે, બરાબર, જોડાક્ષરવાળું. એટલે પોસ્ટકાર્ડ આ શું છે? જે ટપાલી ટપાલ ભરવાનું હોય એ પરબીડિયું, એમાં ટપાલ ના પોસ્ટકાર્ડ મૂકવા માટેનું પરબીડિયું, બરાબર, પરબીડિયું કહેવાય. આ શું છે? પરબીડિયું. તો અહીંથી જોઈને લખવાનું પરબીડિયા, લખવાનું પરબીડિયા. પછી આ શું છે? રૂપિયા. તમે ઓળખતા જશો રૂપિયા 100ની નોટ છે અને 50ની નોટ, 50 રૂપિયાની અને 100 રૂપિયાની નોટ છે, બરાબર. તો અહીંયા રૂપિયા ક્યાં લખેલું છે? આર્યુ કાવ્યમાં રંગીન શબ્દ, રંગીન શબ્દ છે એ જ લખવાના છે. તો રૂપિયા. તો રંગીન શબ્દો કયા હતા? ટપાલી, પોસ્ટકાર્ડ, પરબીડિયા અને રૂપિયા. એ આપણે અહીંયા લખ્યું ચિત્રને જોઈને, ચિત્રના આધારે આપણે ગીતના રંગીન શબ્દો ને આધારે ઓળખીને આપણે નામ લખ્યા અને સમજ્યા. આ તમારે સાબોથીમાં વિડીયો જોઈ તમારે આ નામ સારા અક્ષરે લખવાના છે, બરાબર ને? ખબર પડે તમને કેવી રીતે લખવાનું, જોડણીમાં ભૂલ ના થાય સારા અક્ષરે આપણે આ લખવાનું છે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન ત્રણ. ટપાલી શું શું વેચે છે તે ચોરસમાં ખરું કરી બતાવો. ટપાલી જે વેચતું હોય, ટપાલીનું જે કામ હોય એ ચોરસ આપ્યું છે તમને સામે, એમાં ખરું કરવાનું. ટપાલી શું શું વેચે છે? અહીંયા તમને નામ આપ્યા છે, એમાં આ ટપાલી જે વેચતું હોય એ સાચું હોય, પોસ્ટ જે સાચું હોય એ ચોરસમાં ખરું કરવાનું. જે ટપાલી વેચતું હોય એ વસ્તુમાં જ આપણે ચોરસમાં ખરું કરવાનું છે, બરાબર. ટપાલી જે વસ્તુ વેચતું હોય એમાં આપણને એ નામ આપ્યા છે. તો ટપાલી શું વેચે? તો પહેલું આપ્યું છે પોસ્ટકાર્ડ. તો પોસ્ટકાર્ડ ટપાલી વેચે, હા. તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું, ખરાની નિશાની. પછી માપપટ્ટી. તો માપપટ્ટી ટપાલી વેચે ના વેચે? તો અહીંયા કંઈ નહીં કરવાનું, જે વેચતું હોય એમાં જ ખરું કરવાનું છે, બરાબર. મની ઓર્ડર. તો મની ઓર્ડર, તો મની ઓર્ડર ટપાલી વેચે, તો સાચું. તો ટપાલી મની ઓર્ડર વેચે. પછી છે ટપાલ. તો ટપાલી ટપાલ વેચે, તો ટપાલમાં ખરું કરીએ આપણે. તો કરવત છે. બીજું શું છે? નામ કરવત. તો કરવત તો શું થાય? ઉપયોગ કરે, ટપાલી ઉપયોગ ના કરે, ટપાલી વેચતો નથી કરવત. તો એ કંઈ નહીં કરવાનું. છેલ્લું લાસ્ટ છે પડબીડિયા. તો પડબીડિયા વેચે ટપાલી, તો સાચું. આપણે જોઈ ટપાલી શું શું વેચે છે, એમાં ખરું કર્યું, બરાબર. હવે જોઈશું પ્રશ્ન ચાર. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો.
અહીંયા આપણને નીચે પ્રશ્નોના જવાબ આપે છે એ આપણે લખવાના છે. આપણે કાવ્ય ગાયા એ પ્રમાણે એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. ટપાલી ગીત ગાયા ને એ ગીતના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તમને ગીત યાદ હશે તો તમને ખબર હશે કે શું આવશે પ્રશ્નોના જવાબમાં. તમે તો બહુ હોશિયાર છો એટલે તમને પ્રશ્નોના જવાબ તો આવડશે મને એવી જ આશા છે. બરાબર, તો પ્રશ્ન 4માં નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો 1 નંબર, સૌને ટપાલ કોણ પહોંચાડે છે? તો સૌને ટપાલ કોણ પહોંચાડે? ટપાલી હું સૌ, ટપાલી ટટળ ટપાલી હું, સૌને ટપાલ વેચું હું, એમ કે છે ને સૌને ટપાલ સૌને પહોંચાડું. તો ટપાલ સૌને કોણ પહોંચાડે છે? તો સૌને ટપાલ ટપાલી પહોંચાડે છે. આવી રીતે તમારે લીટીમાં વ્યવસ્થિત લખવાનું છે. અહીં જોવાનું વિડીયોમાં ટીચરે કેવી રીતે પ્રશ્નનો જવાબ લખ્યો છે એવી રીતે તમારે પણ લખવાનું છે. બરાબર, 2 નંબર, ટપાલી શું વેચે છે? તો ટપાલી શું વેચે છે? તો ટપાલી પોસ્ટકાર્ડ વેચે છે. શું વેચે છે? પોસ્ટકાર્ડ અને પરબિડીયા વેચે છે. બરાબર, એ પોસ્ટકાર્ડ અને પરબિડીયા પણ લખી શકો છો, એ લખી શકો છો પરબિડીયા બિડીયા વેચે છે. ત્રણ નંબર, ટપાલી કેવા સંદેશા લાવે છે? તો ટપાલી કેવા સંદેશા લાવે છે? ટપાલી કેવા સંદેશા લાવે છે? તો ટપાલી સારા માઠા સંદેશા લાવે છે. ટપાલી સારા અને માઠા સંદેશા લાવે છે. ટપાલી સારા અને માઠા સંદેશા લાવે છે. 4 નંબર, મની ઓર્ડર દ્વારા ટપાલી શું લાવે છે? તો મની, મની એટલે પૈસા રૂપિયા થાય. તો મની ઓર્ડર દ્વારા ટપાલી શું લાવે છે? આપણે જોઈએ ને, રૂપિયા લાવું. મની ઓર્ડર કોઈનો આવે તો રૂપિયા લાવું, કવિતામાં જોયું ને આપણે. તો મની ઓર્ડર દ્વારા ટપાલી રૂપિયા લાવે છે. 5 નંબર, દુખડા વેચું સુખડા વેચું દુખડા વેચું એવું કોણ કહે છે? દુખડા વેચું સુખડા વેચું એવું કોણ કહે છે? તો દુખડા વેચું સુખડા વેચું દુખડા વેચું એવું ટપાલી કહે છે. કોણ કહે છે? સુખડા વેચું દુખડા વેચું એવું ટપાલી કહે છે. તો આપણે પ્રશ્ન 4માં પ્રશ્નોના જવાબ જોયા. કાવ્યના આધારે તમારે કાવ્ય ગાવાનું અને તૈયાર કરવાનું છે એટલે તમને પ્રશ્નોના જવાબ સારા તરત આવડી જાય. પ્રશ્નોના જવાબ બધા તમને આવડશે, કાવ્ય આવડતું હશે તો તમે પ્રશ્નોના જવાબ સહેલાથી લખી શકશો. અને જવાબ લખતી વખત લીટી ખાસ ધ્યાન રાખીને લખવાનું. તમે લોકો ક્લાસમાં પણ ઓફલાઈનમાં પ્રશ્નોના જવાબ અમુક લોકો લખતે નહોતા આવડતા એટલે આ વિડીયોમાં જોઈને વ્યવસ્થિત તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર, પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત લખવાના, ભૂલ થવી જોઈએ નહીં. બરાબર, તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 5, પાઠ્યપુસ્તકનો પત્ર વાંચી ખાલી જગ્યા પૂરો. આપણે પાઠ્યપુસ્તકમાં આ પત્ર જોયો હતો એ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પ્રિય કોને લખ્યો હતો આપણે પત્ર? બિલ્લી માસીને. તો પ્રિય ખાલી જગ્યામાં લખવાનું બિલ્લી માસી. મજામાં હસો. અહીં દિલ્હીમાં ખાલી જગ્યા ખાવાની હરીફાઈનું આયોજન થયું છે. તો કશું ખાવાનું આયોજન કર્યું હતું? હા, તમને ખબર છે?
શું ખાવાનું આયોજન હતું? તો દિલ્હીમાં, અહીં દિલ્હીમાં ખાલી જગ્યામાં લખવાનું, ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે. તમે ખીર ખાવામાં અનેક શું જીત્યા હતા? ઇનામો. ખાલી જગ્યામાં લખવાનું ઇનામો જીત્યા છે. તેથી તમને એમાં શું લેવા માટે બોલાવ્યા? ભાગ લેવા માટે સહર્ષ શું આપ્યું છે? આમંત્રણ છે. બિલ્લી માસીને આમંત્રણ આપવા માટે આ પત્ર લખવામાં આવે છે. લિખિતન આયોજકો ખીર ખાવું હરીફાઈ દિલ્હી. તો એ આપ્યું છે ટીઓ. તો બિલ્લી બહેન બિલ્લી માસીનું એડ્રેસ લખવાનું છે, સરનામું. તો ટીઓ બિલ્લી બહેન મ્યાઉ. મૂર્પો શું છે? રસોઈ ઘર. તાલુકો ઉંદરનગર. તાલુકો ઉંદરનગર. જિલ્લો ઘર ઘર. પિનકોડ ચુ 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 ચુ. તો તમે આપણે જોઈ દો આ ચોપડીમાં આ પત્ર વાંચ્યો હતો એ પ્રમાણે આપણે જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ પૂરી. તમે પણ સાપુતીમાં આ વ્યવસ્થિત ખાલી જગ્યાઓ લખી દેવાની, બરોબર? સારા અક્ષરે. પ્રશ્ન સ, વાર્તા ચિત્રોને આધારે મિત્રને વાર્તા કહો. તો આપણને વાર્તા ચિત્રને આધારે આપણે વાર્તા કહેવાની છે. આ ચિત્ર છે, એ ચિત્રના આધારે આપણે વાર્તા સાંભળવાની છે. એ હું તમને વાર્તા કહું, એ તમે સાંભળજો. આપણે ચોપડીમાં વાર્તા ભણ્યા હતા, બિલ્લી માસી ને જવું તું દિલ્હી. એ વાર્તા આપણે ચિત્રના આધારે એ વાર્તા સાંભળીએ, બરોબર? તમારે શાંતિથી આ વાર્તા ફરીથી સાંભળવાની છે, એટલે શાંતિથી સાંભળજો, એટલે તમને પ્રશ્નોના જવાબ આવડે, બરોબર? તો આપણે વાર્તા જોઈએ ચિત્રના આધારે. તો ચિત્રમાં શું આપ્યું છે? એ એક હતી બિલ્લી. તેને ક્યાં જવું હતું? આ દિલ્હીનું ચિત્ર છે, દિલ્હી રાજધાનીનું ચિત્ર છે. તેને જવું હતું દિલ્હી. ક્યાં જવું હતું બિલ્લીને? દિલ્હી જવું હતું. પણ જવું કેવી રીતે? એક બિલ્લી હતી એ તેને જવું હતું દિલ્હી. પણ જવું કેવી રીતે? તેને બધા પ્રાણીઓને પૂછ્યું અને વાત કરી. પ્રાણીઓને પૂછ્યું અને બધા પ્રાણીઓને તેને વાત કરી અને રસ્તો જડ્યો. બધા પ્રાણીઓને વાત કરી બિલ્લી માસીએ, એટલે એને દિલ્હી જવાનો રસ્તો જડ્યો. એટલે બિલ્લી ક્યાં ગઈ? પછી ખેડૂત પાસે. કોની પાસે જઈ? આ બિલ્લી ખેડૂત પાસે જઈ. ખેડૂતભાઈ ખેડૂતભાઈ, મારે થોડું કામ છે તમારું. ખેડૂતભાઈ ખેડૂતભાઈ, મારે તમારું કામ છે. તો ખેડૂતભાઈ કહેવામાં લાગ્યા, મને થોડો, ખેડૂતભાઈ કહે, મારે તમારું થોડું કામ છે, મને થોડો કપાસ આપશો? બિલ્લી કહેવા લાગી. તો ખેડૂત ખેતી કરે અને અનાજ પણ વાવે, કપાસ પણ વાવે. તો ખેડૂતભાઈએ બિલ્લીને કપાસ આપ્યો અને કપાસ લઈને બિલ્લી આગળ ગઈ. ખેડૂતભાઈએ બિલ્લીને કપાસ આપ્યો એટલે બિલ્લી આગળ ગઈ અને કપાસ લઈને કોની પાસે ગઈ? પિંજારા પાસે. કોને પાસે જઈ? પિંજારા પાસે. તો પિંજારા પાસે ગઈ. પિંજારાભાઈ પિંજારાભાઈ, મારે તમારું થોડું કામ છે, મને આ કપાસ પિંજી આપો ને. પિંજારો શું કરે? રૂ પિંજે, ગાદલા બનાવે, રજાઈ બનાવે, એ બધું પિંજારો કરે. એટલે પિંજારાએ કપાસ પિંજી આપ્યો. બિલ્લીબેને પિંજારાએ કપાસ પિંજી આપ્યો એટલે બિલ્લી માસી આગળ ચાલ્યા. આગળ જ્યાં ગયા પછી કોની પાસે ગયા? બિલ્લીબેન વણકર પાસે. કોની પાસે ગયા? વણકર પાસે ગયા. વણકરભાઈ વણકરભાઈ, મારે તમારું થોડું કામ છે, મારે થોડું કામ છે. તો વણકરભાઈ પાસે ગયા એટલે વણકરભાઈને કીધું, મને આ રૂમાંથી કાપડ વણી આપો ને. બિલ્લીને વણકરે કાપડ વણીને
આપ્યું એટલે બિલ્લી પાછા ત્યાંથી આગળ ચાલ્યા. બિલ્લીબેન ત્યાંથી આગળ ગઈ ને કાપડ લઈને ક્યાં ગયા? દરજીભાઈ પાસે. ક્યાં ગયા? આ દરજીભાઈ પાસે ગયા. દરજીભાઈ દરજીભાઈ, મારે થોડું કામ છે, મારે થોડું કામ છે, મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને. દરજી કપડાં સીવે અને બિલ્લીનું માપ લઈ લેશે. બિલ્લીને બિલ્લીબાઈને કાપડમાંથી કપડાં સીવીને આપે છે એટલે બિલ્લીભાઈ બિલ્લીબેનને કપડાં સીવીને આપે એટલે બિલ્લીબેન ત્યાંથી પાછા આગળ ચાલે છે અને કપડાં લઈને બિલ્લીબેન ક્યાં જાય છે? ધોબીભાઈની પાસે. કોની પાસે જાય છે? ધોબીભાઈની પાસે. ધોબીભાઈ ધોબીભાઈ, મારે થોડું કામ છે, મને આ બે કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને. મને આ બે કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને, એવું બિલ્લી ધોબીભાઈને કહે છે. અને ધોબીભાઈ કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે છે. ધોબીએ કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને આપી અને બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ મોચીને ત્યાં. અહીંયા ધોબીભાઈની પાસેથી પાછી બિલ્લીબેન ક્યાં જાય છે? મોચીભાઈની પાસે. મોચીભાઈ મોચીભાઈ, મારે થોડું કામ છે, મને ચંપલ સીવી આપો ને. મોચીભાઈને બિલ્લી કહે છે, મને ચંપલ સીવી આપો ને. તો જો બિલ્લીએ બિલ્લીને મોચીભાઈ ચંપલ સીવીને આપે છે. ચામડામાંથી મોચી શું બનાવે? બૂટ અને ચંપલ બનાવે. મોચીએ બિલ્લીને ચંપલ બનાવીને આપ્યા. ત્યાંથી પાછી બિલ્લી આગળ ચાલી જાય છે અને જાય છે સુથારભાઈને ત્યાં. ક્યાં જાય છે? સુથારભાઈને ઘ્યા જાય છે. સુથારભાઈ સુથારભાઈ, મારે થોડું કામ છે, મારે થોડું કામ છે. તો સુથારભાઈના ત્યાંથી જાય છે, સુથારભાઈને ત્યાં જાય છે અને કહે છે, મને એક લાકડાની ગાડી બનાવી આપો ને, મને એક લાકડાની ગાડી બનાવી આપો ને. સુથારભાઈ લાકડામાંથી ખુરશી ટેબલ બાણા બારી બનાવે છે અને બિલ્લીને એક ગાડી બનાવી આપી અને બિલ્લી પછી ત્યાંથી ચાલી. સુથારભાઈએ બિલ્લીને લાકડાની ગાડી બનાવીને આપી એટલે બિલ્લી બિલ્લીબેન પાછી ત્યાંથી આગળ જાય છે અને ત્યાંથી ક્યાં જાય છે? કુંભારભાઈની પાસે. બિલ્લીબેન ક્યાં જાય છે? પાછા કુંભારભાઈની પાસે જાય છે. કુંભારભાઈ કુંભારભાઈ, મારે થોડું કામ છે, મને એક નાનો ઘડો આપો ને. કુંભારભાઈને કહે છે કે મને એક નાનો ઘડો આપો ને. તો કુંભારભાઈ બિલ્લીને નાનો ઘડો આપે છે અને બિલ્લી પાછી ક્યાં જાય છે? દિલ્હી જવા માટે તૈયારી કરે છે. બધું લઈને બિલ્લી ક્યાં જા બિલ્લી પાછી ઘરે જઈને બધી તૈયારી કરે છે અને નાહી ધોઈને દિલ્હી જવા નવા કપડાં પહેરીને તૈયાર થાય છે અને લાકડાની ગાડી સાથે આ દેડકાને જોડે છે અને દેડકાને ગાડીમાં જોડ્યો અને બિલ્લીબેન બિલ્લી માસી પાછળ સવારી કરે છે ગાડીમાં અને એમની સવારી ક્યાં ઉપડે છે? દિલ્હી તરફ. અને મ્યાવ મ્યાવ અને ડ્રાઉ ડ્રાઉ બોલ્યા કરે છે. તો બિલ્લીબેન કઈ કઈ જગ્યાએ જાય છે એ આપણે જોયું આ વાર્તામાં. તો બિલ્લીબેન સૌ પહેલાં દિલ્હી જવા માટે કોની કોની પાસે જાય છે? તો બિલ્લીબેન સૌ પહેલાં દિલ્હી જવા માટે બધા પ્રાણીઓને વાત કરે છે. ત્યાંથી પ્રાણીઓને વાત કરે છે એટલે પછી ત્યાંથી જાય છે ખેડૂતભાઈ પાસે. ખેડૂતભાઈ પાસેથી પછી જાય છે પિંજારા પાસે. પિંજારા પાસેથી જાય છે વણકર પાસે અને વણકર પાસેથી જાય છે દરજીભાઈ પાસે. દરજીભાઈ પાસેથી જાય છે ધોબીભાઈ પાસે. ધોબીભાઈ પાસેથી જઈને મોચીભાઈ પાસે જાય છે. મોચીભાઈ પાસેથી જઈને એ ક્યાં જાય છે? સુથારભાઈની પાસે.
અને સુથારભાઈની પાસે જઈ પછી ક્યાં જાય છે, ગુંબાની પાસે જાય છે. આ બધા કારીગરો પાસે બિલ્લીબેન જાય છે. દિલ્હી જવાની તૈયારી કરે છે અને દિલ્હીની એમની લાકડાની ગાડી સવારી દિલ્હી જવા ઉપડી જાય છે આ બધી તૈયારી કરીને. આપણે આ વાર્તા જોઈ અને આ વાર્તા આપણને સારી લાગી, બરોબર ને? તો હવે આપણે અહીંયા ભાગ 5 આપણો પૂરો થાય છે. આપણે હોમવર્ક લખવાનું છે, તો હોમવર્કમાં લખીશું. તો હોમવર્કમાં આપણે લખવાનું છે પ્રશ્ન 4. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. આપ હોમવર્ક ક્યાં લખવાનું છે? વિષય કલોલની નોટમાં. આપણે અગાઉ ચોપડીમાંથી જે લખ્યું હતું એની પછી જે જગ્યા હોય નીચે નોટમાં ત્યાંથી આપણે આ પ્રશ્ન 4 નંબર આપીને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એવું લખીને તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે નોટમાં. 1, 2, 3, 4, 5 આ 5 પ્રશ્નોના જવાબ તમારે નોટમાં સારા અક્ષરે લખવાના છે અને સાપોથીમાં પણ તમારે લખવાના છે, બરોબર? તો અહીં આપણો 5મો ભાગ પૂરો થાય છે. નેક્સ્ટ ટાઈમ આગળના પીડિયામાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.